નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ મહત્ત્વમાં રહેલા કરંટ અફેર્સ લગતા પ્રશ્નો તેમના વિશેની સમજૂતી અને તેમના જવાબો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી નવો વિડીયો અપલોડ થાય તો આપણે દરજ્જ નોટિફિકેશન દ્વારા નવા વિડીયો અંગે જાણ થઈ રહે શરૂ કરીએ આજનો વિડીયો જેની અંદર કરંટના અફેર્સને લગતા પ્રશ્નો સમાવવામાં આવેલા છે પ્રશ્ન નંબર ચોસઠ તાજેતરમાં કયા યાત્રાધામ ખાતે ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ શિલ્પ શિલ્પસંગમનો શુભારંભ થયો છે તો તેનો જવાબ છે અંબાજી ખાતે ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ શિલ્પસંગમનો શુભારંભ થયેલો છે આંતરરાષ્ટ્રીય શિલ્પકારોને ભારતીય શિલ્પ સ્થાપત્યની લાક્ષણિકતાઓ જાણવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે આવેલ સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શુભારંભ કરાવેલો છે અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વના દસ દેશોના બાર જેટલા શિલ્પકાર શિલ્પકારો ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ શિલ્પ સંગમનો હિસ્સો બન્યા છે તારીખ ઓગણીસ જાન્યુઆરીથી સાત ફેબ્રુઆરી સુધી વીસ દિવસ સુધી ચાલનારા આ સિમ્પોઝિયમમાં દક્ષિણ કોરિયા જાપાન જર્મની રોમાનિયા સહિતના દસ દેશોના બાર શિલ્પકારો ભાગ લઈ રહેલા છે આ શિલ્પકારો વીસ દિવસ સુધી અહીં રહીને અંબાજી અને અરવલ્લી ગીરીમાળાના પથ્થરો પર શિલ્પકારી કરી ઉત્તમ શિલ્પોનું નિર્માણ કરશે સમગ્ર સમગ્ર ગુજરાતમાં આરસ પહાણની ત્રીસ જેટલી ખાણો અંબાજીમાં આવેલી છે જેમાંથી વ્હાઈટ માર્બલ સેકન્ડ વ્હાઈટ પેન્થર અને અડંગો સહિતના પથ્થરો અને ગ્રીન માર્બલ પણ નીકળે છે જેથી ગુજરાતમાં અંબાજી માર્બલનું હબ ગણાય છે પ્રશ્ન નંબર પાસઠ દર વર્ષે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ છે ચોવીસ જાન્યુઆરીના રોજ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે મનાવવામાં આવે છે ભારતમાં દર વર્ષે ચોવીસ જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે તેની શરૂઆત બે હજાર આઠમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી છે તે બાળ જાતિ ગુણોત્તર કન્યા બાળ શિક્ષણ છોકરીઓના સશક્તિકરણ વગેરે વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકીના અધિકારો અને તેમના શિક્ષણ આરોગ્ય અને પોષણ વિશે જાગૃતિ લાવવાનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રશ્ન નંબર છાસઠ કયા ટાપુઓને નરેન્દ્ર મોદીએ પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપવામાં આવ્યા હતા જવાબ છે અંદમાન નિકોબારના એકવીસ ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાના નામ આપવામાં આવેલા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિના ભાગરૂપે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અંદમાન નિકોબારના એકવીસ ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપેલા છે તેમણે પરાક્રમ દિવસ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ આપેલી હતી અને સુભાષચંદ્રને દ્વીપ પર બંધાયેલા સુભાષચંદ્ર બોઝ સ્મૃતિ સ્થળનું ઉદઘાટન કરેલું હતું આ પ્રસંગે ઉપસ્થિત ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે એકવીસ ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાઓના નામ આપવાથી તેમના પરાક્રમની યાદ હંમેશા લોકોને રહેશે આ કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા

મિઝોરમ બંને કે કેટેગરીમાં આપત્તિ વ્યવસ્થાપનમાં તેમના શ્રેષ્ઠ કાર્ય માટે સુભાષચંદ્ર બોઝ આ પ્રબંધન પુરસ્કાર બે હજાર ત્રેવીસ માટે પસંદ કરવામાં આવેલા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે આપત્તિ વ્યવસ્થા ક્ષેત્રે ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને માન્યતા આપવા અને તેનું સન્માન કરવા માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર તરીકે ઓળખાતા વાર્ષિક પુરસ્કારની બે હજાર બાવીસમાં સ્થાપના કરેલી છે આ પુરસ્કાર દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ત્રેવીસમી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે છે આ પુરસ્કાર સંસ્થાના કિસ્સામાં રૂપિયા એકાવન લાખનું રોકડ પુરસ્કાર ધરાવે છે અને પ્રમાણપત્ર અને વ્યક્તિના કિસ્સામાં રૂપિયા પાંચ લાખ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે પ્રશ્ન નંબર અડસઠ તાજેતરમાં સમાચારમાં રહેલ ચરાઈદેવ મેદામ ક્યાં રાજ્યમાં આવેલું છે તો જવાબ છે તે સામ્રાજ્યમાં આવેલું છે તાજેતરમાં કેન્દ્ર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ટેગ મેળવવા માટે ચરાઈદેવમાં ઓહોમ કિંગડમની નામ મેદાનને નામાંકિત કરેલું છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ટેગ માટે બાવન સ્થળોમાંથી ચરાઈડીઓમાં ઓહોમ કિંગડમની ઐતિહાસિક મેદાન તરીકે પસંદગી કરવામાં આવેલી છે ચરાઈદેવમાં અહોમ સામ્રાજ્યના મેદાનોને યુનેસ્કો વર્લ્ડ હેરિ હેરિટેજ સાઇટ તરીકે પસંદ કરવામાં આવે તો ઉત્તર પૂર્વ ભારતમાં સાંસ્કૃતિક વારસાની શ્રેણી હેઠળ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ હશે સીએમ હિમંતા બિસ્વા શર્માએ પણ આ માહિતી આપી હતી કે ચરાઈદેવ મેદાનનું નામાંકન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત લચિત બરફુકનની ચારસોમી જન્મજયંતિ ઉજવણી કરી રહ્યું છે લચિત બરફુકન અહોમ સમુદાયના સુપ્રસિદ્ધ સેનાપતિ હતા જેને ઓગણીસો ને એકોતેરમાં મુઘલો સામે લડત લડ્યા હતા પ્રશ્ન નંબર ઓગણસિત્તેર જરાઈદેવ મેદામ કયા સમુદાયની અંતિમ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે તો જવાબ છે તાઈ અહોમ સમુદાયની અંતિમ પરંપરાનું પ્રતિનિધિત્વ ચરાઈદેવ મેદામ કરે છે ચરાઈદેવ મેદામોનું મેદાનો આસામમાં તાઈ અહોમ સમુદાયની અંતમાં મધ્યયુગીન ટેકરાની દફન પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે અહમ લોકોએ છસો વર્ષથી વધુ સમયમાં સુધી આસામ પર શાસન કરેલું હતું અંગ્રેજોએ અઢારસો ને છવ્વીસમાં રાજ્ય અહોમના શાસનનો અંત આસામ પર કબજો કરેલો હતો ચરાઈદેવ ગુવાહાટીથી ચારસો કિલોમીટર વધુ પૂર્વમાં આવેલું છે તે એહોમ વર્ષની પ્રથમ રાજધાની હતી અને બારસો ને ત્રેપનમાં ચાઓલંગ સી ઊ કાફા દ્વારા તેની સ્થાપના કરવામાં આવેલી છે અત્યાર સુધીમાં ત્રણસો છ્યાસી મેદાનોની શોધખોળ કરવામાં આવી છે અને ચરાઈદેવ ખાતે નેવું શાહી દફન સચવાયેલા છે આ દફન વિધિઓને એહોમ સમુદાયની ટેકરાની દફન પરંપરાના શોપીસ તરીકે જોવામાં આવે છે અઢારમી સદી પછી અહોમ લોકોએ હિન્દુ અગ્નિ સંસ્કાર પદ્ધતિ અપનાવી અને ચરાઈ દેવ ખાતેના મેદમમાં અગ્નિ સંસ્કારના હાડકા અને રાખને દફનાવવાનું શરૂ કર્યું પ્રશ્ન નંબર સિત્તેર તાજેતરમાં એન્ટાર્ટિકામાં તેરસો સત્તાણું કિલોમીટરની મુસાફરીનો રેકોર્ડ કોણે સર્જ્યો તો જવાબ છે કેપ્ટન હરપ્રીત ચાંડીએ એન્ટાર્ટિકામાં તેરસો સત્તાણું કિલોમીટર મુસાફરીનો રેકોર્ડ સર્જેલો છે તાજેતરમાં બ્રિટિશ શીખ આર્મી ઓફિસર અને ફિઝિયોથેરાપિસ્ટ ધ્રુવીયપ્રીત તરીકે ઓળખાતા કેપ્ટન હરપ્રીત ચાંડી દક્ષિણ ધ્રુવ સુધી એકલા અનસપોર્ટેડ ટ્રેકનો રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય મૂળની મહિલા બનવા માટે ટ્રેકિંગ ચેલેન્જ પૂર્ણ કરી ચૂકી છે તેણે માઇનસ ડિગ્રી સેલ્સિયસ જેટલા ઠંડા તાપમાનમાં એન્ટાર્ટિકા માં તેરસો ને સત્તાણું કિલોમીટર મુસાફરી કરી અગાઉનો રેકોર્ડ તેરસો એક્યાસી કિલોમીટર હતો જે બે હજાર વીસ માં અંજના બલાચા એ બનાવ્યો હતો યુનિવર્સિટી ઓફ ટર્બિયા જેણે જેને તેને તેણીને માનદ પદવી એનાયત કરી હતી તેણે ઇતિહાસની કોઈ પણ મહિલા દ્વારા સૌથી લાંબી એકલ અસમર્થિત અને બિનસહાય વિનાના ધ્રુવીય અભિયાનનો રેકોર્ડ તોડવા બદલ ટ્રેકરને અભિનંદન પાઠવેલા હતા પ્રશ્ન નંબર એકોતેર તાજેતરમાં યોજાયેલી ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં મહિલાઓનો સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો જવાબ છે આન સેયોંગે આ ખિતાબ જીતેલો છે તાજેતરમાં નવી દિલ્હીમાં સત્તરથી બાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી યોજાયેલા ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં કોરિયાની આન સેચેંગે મહિલાઓને ખિતાબ જીતો લીધો છે નવી દિલ્હીના કેડી જાદવ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં આન સેચેંગે વિશ્વની નંબર વન ખેલાડી જાપાનની એકાને ચાગુચીને હરાવીને સ્પર્ધા જીતી લીધી છે પુરુષોના વર્ગમાં સિંગલ્સની ફાઈનલમાં વિશ્વના ટોચના ખેલાડી ડેનમાર્ક વિક્ટર એક્સેલ સેનની થાઈલેન્ડના કુંશાવત વિતિદ સરનાન સામે હાર થયેલી છે પ્રશ્ન નંબર બોતેર પ્રશ્ન નંબર બોતેર કઈ ફિલ્મને એસટીઓ ફિલ્મ ફેસ્ટિવલ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ફેસ્ટિવલના ચિલ્ડ્રન ફોક્સ વિભાગના ભાગરૂપે પ્રદર્શિત કરવામાં આવશે જવાબ છે તુલસીદાસ જુનિયર ફિલ્મને ફેસ્ટિવલના ચિલ્ડ્રન ફોક્સ વિભાગના ભાગરૂપે પ્રદર્શિત કરવામાં આવશે આશુતોષ ગોવારકર દ્વારા નિર્મિત તુલસીદાસ જુનિયર ફિલ્મ 60 ફિલ્મ ફેસ્ટિવલમાં 27 થી 31 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ફેસ્ટિવલના ચિલ્ડ્રન ફોક્સ વિભાગના ભાગરૂપે પ્રદર્શિત કરવામાં આવશે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ માહિતી પ્રસારણ મંત્રાલયના સહયોગથી એસસીઓ કાઉન્સિલ ઓફ હેડ સ્ટેટ્સ દ્વારા શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું મૃદુલ મહેન્દ્ર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સ્નૂકર રમત સાથે સંબંધિત છે તે એક યુવાન છોકરા વરુણ બુદ્ધદેવની કહાની છે જે તેના પિતાની કીર્તિ પરત કરવા માટે નક્કી કરે છે રાજીવ કપૂર અને સંજય દત્ત અભિનીત આ ફિલ્મે ગત વર્ષે અડસઠમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મેળવેલો હતો પ્રશ્ન નંબર તોતેર તમામ આદિવાસીઓને મૂળભૂત દસ્તાવેજો પ્રદાન કરનાર દેશનો પ્રથમ જિલ્લો કયો બન્યો જવાબ છે વાયનાડ પ્રશ્ન નંબર ચુમોતેર નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન કયા શહેરમાં સ્થિત કલિંગા સ્ટેડિયમમાં સૌથી મોટી માનવ લાલ રિબન ચેઇનની રચના કરી છે જવાબ છે ભુવનેશ્વર પ્રશ્ન નંબર પંચોતેર ભારતના કયા શહેરમાં દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બનાવવામાં આવેલું છે તો જવાબ છે પુણે ખાતે દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બનાવવામાં આવેલું છે પ્રશ્ન નંબર છોતેર કલવરી વર્ગની કઈ પાંચમી સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી તો જવાબ છે વાગીર નામની તબમરીન છે તે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવેલી છે પ્રશ્ન નંબર સત્યોતેર ભારતની મુલાકાત દરમિયાન કયા દેશના ઉપરાષ્ટ્રપતિનું નિધન થયું છે જવાબ છે ગેમ્બિયા દેશના રાષ્ટ્રપતિનું નિધન થયું છે પ્રશ્ન નંબર ઇઠ્યોતેર કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શ્રેષ્ઠ સસ્ટેનેબલ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો એવોર્ડ જીત્યો છે તો જવાબ છે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ ગોવાએ સૌથી શ્રેષ્ઠ સસ્ટેનેબલ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો એવોર્ડ જીતેલો છે પ્રશ્ન નંબર ઓગણસી તાજેતરમાં વેદાંત લિમિટેડના એકમ કેઇન ઓઇલ એન્ડ ગેસના સીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી જવાબ છે ની કોકરની નિમણૂક કરવામાં આવી પ્રશ્ન નંબર એસી તાજેતરમાં યુનેસ્કોએ કયા દિવસે અફઘાન છોકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે જવાબ છે ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ વિદ્યાર્થી મિત્રો જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું થેન્ક્સ ફોર વોચિંગ